બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ધાનેરા તાલુકાના વાલેર ગામે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ઇતર સમાજના ઉમેદવારની અવગણના કરાતા બેઠક યોજાઈ, હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ધાનેરામાં ભાજપ તેમજ કોંગ્રેસ બંને પક્ષ દ્વારા આજે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે બંને પક્ષ દ્વારા એક જ સમાજના ઉમેદવારની જાહેરાત કરતા ઇતર સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. કોંગ્રેસ પક્ષમાંથી ઇતર સમાજમાં બળવંતભાઈ બારોટનું નામ ચાલી રહ્યું હતું, જ્યારે ભાજપ પક્ષમાંથી ઇતર સમાજમાંથી માવજીભાઈ દેસાઈનું નામ ચાલી રહ્યું હતું. પરંતુ આ બંને ઇતર સમાજના ઉમેદવારનું નામ કટ થઈ જતાં અન્ય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે ધાનેરા તાલુકાના વાલેર ગામે ઉત્તર સમાજની બેઠક યોજાઈ હતી અને ઇતર સમાજમાંથી અપક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની તૈયારી કરવામાં આવી હતી. આ બેઠકમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ભાજપના અગ્રણી માવજીભાઈ દેસાઈ, કોંગ્રેસમાંથી બળવંતભાઈ બારોટ, વિનુભા સોલંકી, અશોક ભોજાણી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં જનભેદની ઉપસ્થિત રહી બંને પક્ષનો વિરોધ કર્યો હતો અને ઇતર સમાજમાંથી અપક્ષમાં ઉમેદવાર ઉભો રાખવાની તૈયાર કરી હતી. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા.